જૂનાગઢ હાલ કોરોના કાળની વિષમ પરિસ્થિતિમાં દામોદર કુંડ ખાતે રોજના 700 જેટલા લોકોના અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. ભૂદેવો પણ પરિસ્થિતિ જોઈ ભાવુક બન્યા છે. દક્ષિણા લેવાનું બંધ કરવા છતાં લોકો ભાવથી દક્ષિણા આપે છે, ત્યારે આવક સારા કાર્યમાં ઉપયોગ કરવાનું ચાલુ કર્યું છે. જૂનાગઢ સરકારી આંકડાઓની ગૂંથેલી માયાજાળ વચ્ચે જૂનાગઢ દામોદર કુંડનું ચિત્ર કંઈક જુદું જ સામે આવી રહ્યું છે. રોજના 700 જેટલા લોકો કે જે આ સમયમાં મૃત્યુ પામ્યા છે તેમનો પરિવાર દામોદર કુંડ ખાતે અસ્થિ વિસર્જન માટે આવી રહ્યા છે. તીર્થગોરોના જણાવ્યા પ્રમાણે અસ્થિ વિસર્જન માટે આવતા લોકોમાં 50% વધારે લોકો કોરોનાનો ભોગ બન્યા હોય તેવું જાણવા મળે છે. ત્યારે સરકાર ગમે તે કહે પણ હાલની વાસ્તવિક પરિસ્થિતિ અહીં ચિત્ર જોતાં સ્પષ્ટ થઈ રહી છે. આ પરિસ્થિતિ જોઈ તીર્થગોરો પણ ભાવુક થયા છે. દક્ષિણા લેવાનું બંધ કરી આવકમાંથી પણ સારા કાર્યો માટે ખર્ચ કરી રહ્યા છે. શૈલેષ વર્મા, સ્પીડ ન્યૂઝ 17, જૂનાગઢ. મારું નામ નિલેશભાઈ પુરોહિત, પ્રમુખ તીર્થગોર સમિતિ દામોદર કુંડ. આજે ચૈત્ર માસ અમાસ, વહેલી સવારથી લોકો પિતૃઓને અસ્થિઓને વિસર્જન કરવા પોતાના મૃતાત્માઓના નિમિત્તે અહીંયા આવ્યા હતા. આ આખા માસ દરમિયાન જ્યાં જ્યારે પિતૃકાર્યો થતા એવા મહિનામાં અસ્થિઓનું પ્રમાણ વધી ગયું છે. આ કોરોના નામનો જે રોગ બીમારી જે દેશ દુનિયામાં આવી છે એને હિસાબે મૃત્યુઆંક બહુ મોટો થઈ ગયો હોય. જે રોજિંદો આ દામોદર તીર્થમાં સામાન્ય રીતે 25-50 લોકોના જ અસ્થિઓનું વિસર્જન થતું, એની જગ્યાએ આજે અંદાજિત 700 લોકોના આસપાસ અસ્થિઓનું વિસર્જન આ તીર્થમાં થઈ રહ્યું છે, જે ખરેખર દુઃખદ વસ્તુ છે. અમે બ્રાહ્મણો પણ આ વસ્તુ જીને વ્યથિત થયા છીએ. અમારે તો રોજીરોટી હોવા છતાં પણ અમને આ વસ્તુથી એકદમ દુઃખ થયું છે. એટલો મોટો મૃત્યુઆંક છે, લોકો રોજિંદા સવારથી સાંજ લગી અસ્થિઓના કાર્ય માટે આવતા હોય છે. આ તો અમારી હાજરીની વાત છે. અમારી હાજરીમાં અમે ગયા પછી પણ અસ્થિઓનું વિસર્જન આ તીર્થમાં ચાલુ જ હોય છે. પોતે એની જાતે આવીને લોકો કરી જતા હોય છે. અમે બ્રાહ્મણોએ પણ એક અભિગમ અપનાવ્યો હતો કે ભાઈ આ દુઃખદ વસ્તુમાં સમાજની ભેગું રહેવું એ જોઈએ. અમે લોકોએ જે કંઈ કોવિડ કેસમાં અસ્થિ પધરાવા આવે એની કોઈ પણ દાન દક્ષિણા બને ત્યાં સુધી ન લેવી એવો અમારો અભિગમ વ્યક્ત કર્યો હતો. લોકો છતાં પણ જે અમને આપી ગયા છે એનો અમે અમારી રીતે ક્યાંય સદુપયોગ થાય એવો અમારો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે.